ભારતના 75મા ગણતંત્ર દિવસની દિલ્હી કર્તવ્ય પથ પર ભવ્ય ઉજવણી કરવામાં આવી હતી। રિપબ્લિક ડેના શુભ અવસરે પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી તેમજ મુખ્ય અતિથિ બનેલા ફ્રાન્સના રાષ્ટ્રપતિ ઇમેન્યુઅલ મેક્રોનના ઉપસ્થિતિમાં રાષ્ટ્રધ્વજને 21 ટોપો સાથે સલામી આપવામાં આવી હતી। ભારતના 75મા ગણતંત્ર દિવસે નિમિત્તે પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી, રક્ષામંત્રી રાજનાથસિંહ અને ભારતીય સેનાની ત્રણેય પાંખોના સેનાના અધ્યક્ષો સાથે અમર જવાન જ્યોત શહીદ સ્મારક ખાતે શ્રદ્ધાંજલિ અર્પણ કરાઈ હતી। દેશની આન બાન અને શાન માટે પોતાનું બલિદાન આપનાર શહીદ જવાનોને સલામી આપ્યા બાદ 2 મિનિટનું મૌન પાળવામાં આવ્યું હતું। પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ ડિજિટલ પુસ્તકમાં વીર શહીદ જવાનો પ્રત્યે પોતાના મનોભાવોનું ઉલ્લેખન કર્યું હતું, જે બાદ પ્રધાનમંત્રી તેમની સુરક્ષાના કાફલા સાથે કર્તવ્ય પથ તરફ પ્રયાણ કર્યું હતું। ભારતના 75મા ગણતંત્ર દિવસના મુખ્ય અતિથિ બનેલા ફ્રાન્સના રાષ્ટ્રપતિ ઇમેન્યુઅલ મેક્રોન રાષ્ટ્રપતિ દ્રૌપદી મુર્મુ સાથે આઇકોનિક બગવીમાં કર્તવ્ય પથ પર પહોંચ્યા હતા, જ્યાં પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ તેમનું ઉષ્માભેર સ્વાગત કર્યું હતું, જે બંને દેશોને ચાલતી આવતી મૈત્રી સંભાળ સંબંધોની સાક્ષી પૂરવા પૂરતા હતા। જે બાદ કર્તવ્ય પથ પર ગર્વેભરે સેના જવાનો દ્વારા બેન્ડ સાથે રાષ્ટ્રગીત ગુંજી ઉઠ્યું હતું, જે બાદ 21 ટોપો સાથે રાષ્ટ્રધ્વજને સલામી અપાઈ હતી। દેશની રાષ્ટ્રશક્તિને સન્માનિત 75મા ગણતંત્ર દિવસની દરેક રાજ્યોની વિવિધ સાંસ્કૃતિક પરિધાન અને પરિપક્ષ અનુરૂપ ઝાંખીનો શુભારંભ મહિલાઓએ ઢોલ નગારા અને શંખનાદ સાથે કર્યો હતો। સેનાની ત્રણેય પાંખોની જબાજ મહિલા કમાન્ડો ગણતંત્ર પરેડની કમાન સંભાળી હતી, જે બાદ ભારતીય સેનાની જળ થળ અને વાયુસેનાની ત્રણેય પાંખોની કર્તવ્ય પંથ પર પરેડ સાથે શક્તિનું પ્રદર્શન કર્યું હતું। ભારતની ઐતિહાસિક ગૌરવપૂર્ણ સાંસ્કૃતિક ધરોહર વિરાસતને દરેક રાજ્યોના વિવિધ ટેબલો સાથે કર્તવ્ય પથ પ્રદર્શન કરાયું હતું, જેનું સંચાલન દેશની નારી શક્તિએ કર્યું હતું। કેતન પટેલ, સુરત।